સંપર્કમાંથી આમ સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી. ત્યારબાદ સીટની રચના કરી, મુખ્યમંત્રી સાથે એક મીટિંગ પણ આ બાબતે મેં ગાંધીનગર કરી. સીટની રચના માં એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. જ્યારે આટલા બધા લોકોએ, 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે. હું પણ એક માં છું, મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે, કેટલી તકલીફ થાય છે. ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, સીટની રચના પણ થઈ છે, અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે. બેન, આ ગંભીર ઘટના છે, આપની આંખમાં પણ અત્યારે આંસુ છે, પરંતુ આપની ઉપર આવા સમયે આરોપ એવો લાગ્યો હતો કે બેન છે ક્યાં? ભાઈ, મેં વાત કરી જેમ કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી, પરંતુ હું બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી. સૌથી પહેલા હું સિવિલ ગઈ હતી, જે મેં વાત કરી. ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી, મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ. પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે. અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી, પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું. જ્યારે ડીએનએ ટેસ્ટ થયા, ડીએનએ ટેસ્ટ માટે પણ સતત ને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી. અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતત ને સતત ચિંતા કરતી હતી. આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેગાર હોય ને, કોઈ પણ ગુનેગાર એને છોડવાનો જોઈએ. અને સીટ એટલે તમે સમજી શકો છો કે સીટ શું કહેવાય. અને મુખ્યમંત્રી શ્રી પણ એ જ દિશામાં કામ કરી રહ્યા છે કે કોઈ પણ ગુનેગાર હોય એને છોડવામાં નહીં આવે. બેન, આપના મકાનની સામે ટાઉન પ્લાનર જે સાગઠિયાનું મકાન આવ્યું છે, આનું નામ આવ્યું છે, આરોપીમાં ધરપકડ કરવામાં આવી છે અને મિલકત હોવાનું નામ સામે આવ્યું છે, આને કઈ રીતે જુઓ છો? સીટે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીમાં જે પણ દોષિત હોય એ દોષિત ને છોડવામાં નહીં આવે. જે કોઈ ગુનેગારો સાથે સંકળાયેલા હશે સરકાર એને નહીં છોડે. સીટ ની રચના થઈ છે, સીટ એટલે ભાઈ તમે સમજી શકો છો કે સીટ એટલે શું. સતત તમે સીટની કાર્યવાહી જે થાય છે તમે આખો દિવસ મીડિયાને બતાવો છો, મીડિયાના માધ્યમથી લોકોને તમે જાણકારી આપો છો. એટલે સીટની રચના થઈ છે, સીટના માધ્યમથી જે કાર્યવાહી થાય છે કોઈ પણ ગુનેગાર હશે એને છોડવામાં નહીં આવે. સીટ અત્યારે કાર્યવાહી કરે છે, પરંતુ એ તો દુર્ઘટના બાદની કાર્યવાહી છે. પરંતુ સવાલ એ છે, તમારા ઘરની સામે જેનો આવડો મોટો બંગલો બને છે, તો આ તમારા ધ્યાનમાં હતું એમ સવાલ છે? ભાઈ, સીટમાં જે કઈ બાબતો આવશે એની સંપૂર્ણ કાર્યવાહી સરકાર અત્યારે કરવા માટે તૈયાર છે. ભાઈ, ઘરની સામે બંગલો બનતો હોય તો ખ્યાલ જ હોય ને. તો આ સાગઠિયાને કઈ રીતે જોવો છો બેન? આ એમનું નામ આવ્યું છે એમ નહીં, ખરેખર આમાં તપાસ થવી જોઈએ કે કયા નેતાને એના ઉપર હાથ છે. કારણ કે તમે તો મંત્રી હમણાં બન્યા બેન, આવી રીતે વર્ષોથી ચાલતું, આ 10 વર્ષથી ચાલતું આ શાસન એમનું કઈ રીતે જોવો છો? આપણે તો નજરે જોઈએ. અત્યારે જે દુર્ઘટના બની છે ને ભાઈ, એ દુર્ઘટના પછી સીટની રચના થઈ છે અને જે ગુનેગારો હશે અને ગુનેગારો સાથે જે પણ કોઈ સંકળાયેલા હશે એને છોડવામાં નહીં આવે. જે કોઈ સંકળાયેલા હશે બધાની સામે સરકાર કાર્યવાહી કરશે. જે રીતના વાત કરવામાં આવે, દર વખતે અધિકારીઓના નામ આવે, દર વખતે અધિકારીઓ ભ્રષ્ટ હોવાની વાતો કરે છે, નેતાઓ કોઈ નથી એવું લાગે છે આપને? ભાઈ, મેં તમને વાત કરી કે જે કોઈ ગુનેગારો હશે ગુનેગારોને સરકાર અત્યારે છોડવા માંગતી નથી. ભાઈ, આટલી મોટી દુર્ઘટના બની છે, મીડિયા સુધી તમે પોઝિટિવ બધા સમાચારો પહોંચાડો છો. હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જે પ્રમાણે તમારી કાર્યવાહી કરો છો લોકોનો, તો મીડિયા એટલે એક લોકોનો
અવાજ છે અને અવાજ ને તમે લોકો સુધી પહોંચો. આપને સવાલ ન થયો કે સાગર થી આટલો મોટો આટલા મોટા રૂપિયા ક્યાંથી આવ્યા? તમારી ઘર ની સામે 5-5 કરોડ નો બંગલો બને છે, આટલા રૂપિયા ને ક્યાંથી બનાવ્યા? ને કોર્પોરેશન માં પણ એનો 70-80 હજાર ને વધી લાખ રૂપિયા પગાર છે, તો આટલા 5-5 કરોડ નો બંગલો ક્યાંથી બનાવે છે? એ તમને કોઈ સવાલ ન થયો? ભાઈ મેં વાત કરીને જે કઈ તપાસ માં નીકળશે ને એની કાર્યવાહી થશે. ખાલી બે જ સવાલ છે, ખાલી નહીં, ખાલી બે જ સવાલ છે બેન, ખાલી પ્લીઝ. તો મંત્રી ભાનુબેન બાબરિયા ભાવુક થયા, મીડિયા સમક્ષ તેઓએ વાતચીત કરતા કહ્યું કે ગુજરાત રાજ્ય સરકાર અને સીટ નિષ્પક્ષ તપાસમાં આગળ વધી રહી છે. ભાવુક થતા તેઓએ કહ્યું કે આ દુર્ઘટના ઘટી ત્યારે હું અહીં હાજર નહોતી, પરંતુ બીજા દિવસે જ્યારે હું રાજકોટમાં આવી ત્યારથી હું એ તમામે તમામ પરિવારજનોના સંપર્કમાં હતી, હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ડીએનએ રિપોર્ટને લઈને પણ તમામે તમામ હું કામગીરી કઈ દિશામાં આગળ વધી રહી છે તેની વિગતો મેળવતી હતી. ગંભીર એ હોનારત હતી અને જે અગ્નિકાંડમાં લોકો હોમાયા છે તેઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે એ વખત એવો હતો કે એક માં તરીકે મને પણ જો દજાય મારો પુત્ર કે મારું સંતાન તો મને હું વિચલિત થઈ જાઉં, તો આટલી જિંદગીઓ જ્યારે આગમાં હોમાઈ છે તેવા સંજોગોમાં મારે ફોટો પડાવવો મુનાસિબ નહોતું લાગ્યું, પરંતુ સીટ ઉપર તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો.